નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શીતલ ભટ્ટી, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ સ્કૂલ ગ્રુપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આઠમા ધોરણના સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 12 અને ચેપ્ટરનું નામ છે આઝાદી અને ત્યાર પછી. બરાબર, હવે આજે આપણે વાત કરવાની છે ગાંધીજીની હત્યા, નિરાશ્રિતોનો પુનઃવસવાટ, ભારતનું બંધારણ અને તેનો અમલ. આ ત્રણ બાબત છે એના ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ ગાંધીજીની હત્યા. હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પણ પૂરા નહોતા થયા અને આખો દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો. ભારતને આઝાદી મળી તો કે 15 ઓગસ્ટ 1947, અને હજી આઝાદીને 6 મહિના પણ નહોતા થયા તે આખો દેશ છે એ ઊંડા શોકમાં તો કે ગરકાવ થઈ ગયો. ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળી. બરાબર, હવે ભારતના ભાગલા જે કાંઈ પણ પડ્યા એ અનુસાર તો કે ભારતના કેટલાક ભાગની અંદર કોમવાદ જે છે એ ઊભો થાય છે, એટલે ભીષણ કોમી રમખાણ કોમવાદ છે એ ફાટી નીકળે છે. અને આ રમખાણોને રોકવા ગાંધીજી ઉપવાસ ઉપર ઉતર્યા. બરાબર, એટલે ભારતની અંદર જે કોમવાદ ઊભો થયો હતો એ કોમવાદને રોકવા માટે ગાંધીજી છે એ ઉપવાસ ઉપર ઉતરે છે. લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. બરાબર, ગાંધીજી છે એણે લોકોને તો કે શાંતિ રાખવા માટે અપીલ, અપીલ એટલે અરજી કરી. આ દરમિયાન 23 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ ગાંધીજીની હત્યા કરી નાખી. બરાબર, હવે ગાંધીજી છે 30 એપ્રિલ 1948ના રોજ તો કે પોતાના નિત્ય સમય અનુસાર બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા અને ત્યાં નથુરામ ગોડસ નામની વ્યક્તિ આવે છે અને ગાંધીજીને ગોળી મારી દે છે અને ગાંધીજીની હત્યા કરી નાખે છે. એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશ સંભળાવ્યો. બરાબર, હવે ગાંધીજીની હત્યા કરી નાખ્યા છે. હવે એ જ સાંજે જે રેડિયોની ચેનલ આવે છે આકાશવાણી, એની અંદર શોકગ્રસ્ત સંદેશો છે એ જવાહરલાલ નહેરુ આપે છે. દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. બરાબર, શું સંદેશ આપે છે તો કે દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુજાઈ ગઈ, એટલે આપણા જીવનનો જે દીવો હતો એ હવે બુજાઈ જાય છે અને ચારે તરફ અંધકાર એટલે કે અંધારું છવાઈ ગયું. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી અને સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ થઈ ગયું. બરાબર, એમણે સંદેશો આપ્યો કે આપણા પ્રિય નેતા છે જે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ હવે આપણી વચ્ચે નથી અને આખો દેશ છે એ આશ્ચર્યચકિત એટલે કે સ્તબ્ધ બની જાય છે. ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા અને તેના માટે જ તેમણે પોતાનું અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું. બરાબર, ગાંધીજી છે એ કોઈ પણ જાતના નાતના ભેદભાવ વગર જે છે દરેક વ્યક્તિ છે એને સમાન ગણતા હતા. બરાબર, એટલે ગાંધીજી છે એ દરેક વર્ગના લોકો છે તો કે એકતામાં માનતા હતા અને તેમણે પોતાનું અમૂલ્ય જીવન છે એનું બલિદાન પણ આપી દીધું. દિલ્હીમાં બાપુની ભવ્ય સ્મશાન યાત્રા નીકળી અને લાખો લોકો અશ્રુ ભરી તેમાં જોડાયા. બરાબર, મહાત્મા ગાંધી છે એની સ્મશાન યાત્રા છે દિલ્હીની અંદર નીકળી અને લાખો લોકો છે એ આ સ્મશાન યાત્રાની અંદર જોડાયા. તમારી બુકમાં પેજ નંબર 98માં આ ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો એની અંદર. ત્યાર પછી આગળ વાત કરીએ નિરાશ્રિતોનો પુનઃવસવાટ. આપણે અગાઉ જોયું કે 80 લાખ શરણાર્થીઓ હતા જે પાકિસ્તાનમાંથી ભારતની અંદર આવ્યા હતા. બરાબર, હવે એ લોકો છે એને રોજગારી આપવી, એને પુનઃવસવાટ કરવો એક સમસ્યા હતી. લાખો લોકો પાકિસ્તાનથી ભારત આવ્યા, તેમના વસવાટ અને તેમની રોજગારી એક વિકટ જવાબદારી પણ ભારત સરકારે ખૂબ જ કુનેથી નિભાવી. લાખો લોકો છે એ તો કે પાકિસ્તાનમાંથી ભારતની અંદર આવ્યા, હવે એને વસવાટ, વસવાટ એટલે એને રહેવા માટે જગ્યા અને એને રોજગારી એટલે એને જીવન જરૂરિયાતની જરૂરિયાતો છે પૂરી કરવા માટે રોજગારી આપવી. તો આ જે સમસ્યા હતી એ ભારત સરકારે ખૂબ જ સરળતાથી નિભાવી. તમામ લોકોને શક્ય એટલી વધુ સગવડો આપવામાં આવી. બરાબર, પાકિસ્તાનમાંથી જેટલા લોકો ભારતની અંદર આવ્યા તે બધાને તો કે જેટલી જરૂરિયાતો હતી એટલી સગવડો છે એ આપવામાં આવી. વિશાળ શરણાર્થીઓ શિબિરો ખોલવામાં આવી. બરાબર, વિશાળ શરણાર્થીઓ એટલે વધારે પડતા લોકો છે એની અંદર રહી શકે એ માટે શિબિરો ખોલવામાં આવી. તેમને માત્ર ખોરાક અને રહેઠાણ નહીં પરંતુ પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. બરાબર, એ લોકોને માત્ર તો કે ખોરાક અને રહેઠાણની જરૂરિયાત નહોતી પણ સાથે સાથે પ્રેમ અને લાગણીની પણ જરૂર હતી. લોકોએ અને સંસ્થાઓએ સૌને સહકાર આપ્યો. આમ તમામ નિરાશ્રિતો બધા સાથે પડી ગયા અને તેમણે પોતાની નવી જિંદગીની શરૂઆત કરી. બરાબર, આ રીતે પાકિસ્તાનમાંથી ભારતની અંદર જે 80 લાખ શરણાર્થીઓ આવ્યા હતા
એ ભારતની અંદર તો કે ભળી ગયા, બધા લોકો છે એ ભારતની અંદર જોડાઈ ગયા અને તેમણે પણ પોતાની જિંદગીની એક નવી શરૂઆત છે એ કરી. ત્યાર પછી જોઈએ ભારતનું બંધારણ અને તેનો અમલ. ઈસવી 1946માં બંધારણ સભાની રચના કરવામાં આવી. પ્રશ્ન પૂછાય કે ભારતનું બંધારણ ઘડવાની શરૂઆત ક્યારથી કરવામાં આવી, તો 1946. તેનું કામ સ્વતંત્ર ભારત માટે બંધારણ ઘડવાનું હતું. બરાબર, આ બંધારણ સભાનું કામ શું હતું? તો કે જે ભારત સ્વતંત્ર થયું છે એના માટે બંધારણ ઘડવું. બંધારણ ઘડવાની પ્રક્રિયા ડિસેમ્બર 1949 સુધી હાલી. બરાબર, ભારતનું બંધારણ 1946માં બનાવવાની શરૂઆત કરી અને 1949 સુધી એનું આ કામ છે ચાલુ રહ્યું. આ સમય દરમિયાન તેના દરેક મુસદ્દાના એક એક ભાગ ઉપર લાંબી ચર્ચા થઈ. બરાબર, આ જે સમયગાળો છે એ સમય દરમિયાન તો કે એના દરેક મુદ્દા ઉપર એક એક ભાગ ઉપર લાંબી ચર્ચાઓ થઈ. જો ભારતનું બંધારણ છે એ વિશ્વનું સૌથી મોટામાં મોટું બંધારણ છે. ભારતનું બંધારણ બનાવતા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. બરાબર, અને આ સમયગાળા દરમિયાન તો કે 11 જેટલા સત્ર યોજાણા હતા અને 166 બેઠકો છે, બેઠક એટલે મીટિંગ. બરાબર, એટલે 166 બેઠકો છે થઈ હતી. જુદી જુદી સમિતિઓ તેમજ ઉપ સમિતિઓએ મુસદ્દાને સુધારવાનું તેમજ મઠારવાનું કામ કર્યું. અલગ અલગ સમિતિઓ છે એની રચના કરવામાં આવી અને એણે તો કે જે કંઈ પણ મુદ્દાઓ હતા એ સુધાર્યા અને એને મઠારવા એટલે સુધારી અને ફરી પાછા તૈયાર કર્યા. લગભગ 300 ભારતીયોએ આ પ્રક્રિયામાં ભાગ લીધો. બરાબર, આ બંધારણ બનાવવાની પ્રક્રિયામાં કેટલા લોકો જોડાયેલા હતા? તો કે લગભગ 300 જેટલા લોકો. બંધારણ સભાની બેઠકો દિલ્હીમાં આયોજિત હતી, તેમ છતાં તેના સદસ્યો સમગ્ર ભારતમાં ફેલાયેલા હતા. બંધારણની જેટલી બેઠકો થઈ એ બધી તો કે દિલ્હીની અંદર થઈ, પણ જેટલા સભ્યો એટલે કે સમગ્ર સભ્યો જે છે સદસ્યો છે એ આખા ભારતની અંદર ફેલાયેલા હતા. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નિમવામાં આવ્યા. પ્રશ્ન પૂછાય કે બંધારણની મુસદ્દા સમિતિ એટલે કે ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. બંધારણ સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ને ચૂંટવામાં આવ્યા. બરાબર, બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ તૈયાર થતા બંધારણ સભાએ તેને પસાર કર્યું. 26 જાન્યુઆરી 1950 ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો. હવે બંધારણ છે એ આખે આખું તૈયાર થઈ ગયું. 26 નવેમ્બર 1949 ના રોજ ભારતનું આખું બંધારણ છે તૈયાર થઈ જાય છે અને 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું જે બંધારણ છે એનો અમલ કરવામાં આવે છે. આ દિવસથી દેશની સત્તા પ્રજાના હાથમાં આવી, ભારતનું બંધારણ છે એ બની ગયું. અને એ દિવસથી જે ભારતનું બંધારણ છે 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું અને ત્યારથી ભારત દેશની સત્તા જે છે એ લોકોના હાથમાં આવી. તેથી 26મી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. બરાબર, આપણે પ્રશ્ન પૂછાય કે પ્રજાસત્તાક દિન ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 26મી જાન્યુઆરી. અને સ્વતંત્રતા દિવસ તો કે 15મી ઓગસ્ટ. બરાબર, જ્યારે 15મી ઓગસ્ટને આપણે સૌ સ્વતંત્રતા દિન તરીકે ઉજવીએ છીએ. બંને દિવસ આપણા રાષ્ટ્રીય તહેવારો છે. બરાબર, આપણા રાષ્ટ્રીય તહેવારો ક્યાં છે? તો કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. અંગ્રેજ ગવર્નર જનરલ માઉન્ટબેટન નિવૃત્ત થઈને સ્વદેશ પાછા જતા રહ્યા. બરાબર, હવે અંગ્રેજ ગવર્નર જે માઉન્ટબેટન છે એ નિવૃત્ત થઈ ગયા અને પોતાના દેશની અંદર પોતાનું વતન છે ત્યાં પાછા જતા રહ્યા. ત્યારબાદ ચક્રવર્તી રાજગોપાલચારી ગવર્નર જનરલ બન્યા. બરાબર, માઉન્ટબેટન જે છે એ પોતે પોતાના દેશની અંદર પાછા વયા જાય છે અને ત્યાર પછી ચક્રવર્તી રાજગોપાલચારી છે એ તો કે ગવર્નર જનરલ બન્યા. તેઓ ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ હતા. પ્રશ્ન પૂછે કે ભારતના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા? તો કોણ આવશે? ચક્રવર્તી રાજગોપાલચારી. બંધારણ અમલમાં આવ્યું ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ બન્યા. બરાબર, ભારતનું બંધારણ છે એ અમલમાં આવ્યું અને ત્યાર પછી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ છે એ ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ. રાષ્ટ્રપ્રમુખ એટલે રાષ્ટ્રપતિ. બરાબર, એટલે પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ અથવા તો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, તો આ જે આપણે આઝાદી મળી અને ત્યાર પછી જે કંઈ પણ સમસ્યાઓ હતી, બરાબર, કે આઝાદી અને ત્યાર પછી જે કંઈ પણ ઘટનાઓ બની છે એ બધી આપણે આ ચેપ્ટરની અંદર જોઈ. હવે તમને હોમવર્કની અંદર અહીંથી જે પ્રશ્ન આપું છું એ લખવાના છે. બરાબર, તમારા પાઠ્ય પુસ્તકની અંદર પેજ નંબર 100 ઉપર આપેલું છે કે પ્રશ્ન એ ઝોળકા જોડો, એટલે એ ઝોળકા. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો ખાલી જગ્યા અને એના પછીનો પ્રશ્ન અહીંથી હું બોલું છું
કે જવાહરલાલ નહેરુએ ગાંધીજીની હત્યાના સમાચાર આકાશવાણી પર કયા શબ્દમાં આપ્યા, એટલે જવાહરલાલ નહેરુ જે શબ્દ બોલ્યા હતા એ મેસેજે છે, બરાબર, સમાચાર છે એ તમારે લખવાના રહેશે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, અહીંથી આગળ આવતા ઓડિયોની અંદર જોશું. અસ્તુ, જય હિન્દ.